રાજગુરુહી નગરીમાં પરમાત્મા મહાવીર સ્વામી પધારે છે. રાજા શ્રેણિક પરમાત્માને વંદન કરી પ્રશ્ન પૂછે છે, પરમાત્મા આપના 14,000 શિષ્યોમાં કયા શિષ્ય સૌથી વધુ કર્મ નિર્જરા કરનારા છે? પરમાત્મા કહે છે, ધન્નાણગાર. આ ધન્નાણગાર છે કોણ? કાકંદી નામની નગરીમાં જીત શત્રુ રાજા રાજ્ય કરે છે. આ જ નગરીમાં એક શુભ દિવસે ભદ્રા શેઠાણી પુત્ર રત્નને જન્મ આપે છે. પુત્રનું નામ પડે છે ધન્ય. અત્યંત હોશિયાર અને રૂપવાન ધન્ય મોટો થાય છે. ધામધૂમથી 32 શ્રેષ્ઠી કન્યાઓ સાથે તેના લગ્ન થાય છે. કાકંદી નગરીમાં પરમાત્મા મહાવીર સ્વામી પધાર્યા છે. ધન્ય તરત જ તૈયાર થઈ પરમાત્માને વંદન કરવા જાય છે. પરમાત્માની દેશના સાંભળી ધન્યને વૈરાગ્ય થાય છે ને પરમાત્માને કહે છે, પ્રભુ મારે સાધુ બનવું છે. બસ મારી માતા ભદ્રાની રજા લઈ હું દીક્ષા લેવા આવું છું. ધન્ય ઘરે જાય છે, બે હાથ જોડી માતાને વિનંતી કરે છે. માતા ખૂબ આનાકાની કરી ધન્યને સંસારમાં રહેવા સમજાવે છે. છેવટે ધન્યની દીક્ષાની ભાવના જોઈ રજા આપી દે છે. પરમાત્મા મહાવીર સ્વામીના હાથે રજોહરણ સ્વીકારી ધન્ય સાધુ બને છે. તેમનું નવું નામ પડે છે ધન્નાણગાર. દીક્ષા લેતાની સાથે જ ધન્નાણગાર પરમાત્મા પાસે કઠોર અભિગ્રહ લે છે. આ જીવન છઠના પારણે છઠ અને પારણામાં આંબિલ જ કરવાના. સળંગ છઠ અને આંબિલના કારણે રૂપવાન ધન્નાણગાર શ્યામ થઈ જાય છે. હૃષ્ટપૃષ્ટ ધન્નાણગાર કૃશ થઈ જાય છે. તાકતવાર ધન્નાણગાર દુબળા થઈ જાય છે, તો પણ તેમનું તેજ હંમેશા વધતું જ જાય છે. આવા ભીષ્મ તપસ્વી ધન્નાણગારનું નામ પરમાત્માના મુખે સાંભળી મજા આવે છે ને. આવી જ બીજી પણ મનગમતી અને જ્ઞાન આપતી એનિમેટેડ ફિલ્મ જોવા જૈન ઓનલાઈન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જૈન શાસનના મહાપુરુષોના અદ્ભુત જીવનને જણાવતી સચિત્ર પુસ્તકોને વાંચવા માટે સંપર્ક કરો 9586123446. આપના બાળકોના જીવનમાં સંસ્કારનું ઘડતર કરતી આ સચિત્ર પુસ્તક શ્રેણી મેળવવાનું ચૂકશો નહીં. અમારી બધી જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક પ્રવૃત્તિ જાણવા માટે લોગઇન કરો www.jainonline.org. વંદન કરવા જાય છે. રાજા શ્રેણિક ધન્નાણગારને 3 પ્રદક્ષિણા આપી વંદન કરે છે અને કહે છે, જેવું આપનું નામ છે એવા જ આપ ધન્ય છો, કારણ કે આજે ખુદ પરમાત્માએ આપના સંયમ અને તપની પ્રશંસા કરી છે. તપની સાથે ધન્નાણગાર 11 અંગ શસ્ત્રોનો અભ્યાસ કરે છે. સંયમના 8 મહિના પસાર થાય છે ત્યારે ધન્નાણગારને અનશન કરવાની ભાવના જાગે છે. પરમાત્માની અનુજ્ઞા લઈ ધન્નાણગાર વિપુલ ગિરી પર્વત પર 1 મહિનાનું અનશન કરે છે અને કાળધર્મ પામી અનુત્તર દેવલોકમાં 33 સાગરોપમના આયુષ્યવાળા દેવ બને છે. ત્યાંથી ચવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને સંયમ સ્વીકારી મોક્ષ ગતિને પામશે. વાલા બાળકો, આપણો આત્મા સંસારમાં ભટકે છે, તેનું કારણ છે કર્મ. કર્મ આપણને ક્યારેક દેવ બનાવે છે, ક્યારેક નરકમાયા મોકલે છે, ક્યારેક તિર્યંચમાં તો ક્યારેક મનુષ્ય પણ બનાવે છે. આ કર્મક શત્રુને ખતમ કરવા માટે અમોઘ શસ્ત્ર છે તપ. માનવ ભાવ પામીને ધન્ના અણગારની જેમ તપ કરી કર્મનો નાશ કરી સિદ્ધ બનીએ.